પહેલાં તો સુરતમાં આવું એટલે એવું લાગે કે જાણે છોકરી પોતાના પિયર માઈ હોય એવું સરસ મજાનું ફીલ થાય છે. અને કોવિડ પછી પહેલી વાર તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. આ સુરત છે કે જેણે મને 1.5 કરોડ લોકો સુધી જોતા કર્યા છે. આ સુરત છે જેણે ખજૂરભાઈને આજે આટલું મોટું સન્માન આપવા બોલાવ્યા છે, એટલે સુરતીઓનો ખૂબ ખૂબ આભાર. અને આ સુરત એક એવું શહેર છે કે કોઈ પણ ચીજની શરૂઆત કરવી હોય અને જો સુરતમાંથી થઈ જાય તો પછી પાછું વળીને જોવું ના પડે એવું આ સુરત છે, એટલે એના માટે સુરતીઓનો ખૂબ ખૂબ આભાર. થોડાક સમય પહેલાં હું સુરત આવેલો ને ઘનશ્યામભાઈ એમના ઘરે બોલાવ્યો ને મિન્ટોસના બધા જ મિત્રો મિન્ટ જેવા આમ ગરમ જાય ને ઠંડક થાય એવા બધા લોકો મળ્યા ને એમણે કહ્યું કે એક નવી શરૂઆત કરવી છે અને જે લોકો સમાજ માટે કંઈક કરે છે એમનું સન્માન કરવું છે અને તમારે એન્કરિંગ કરવાનું છે. મેં તો હાલું એન્કરિંગ તો મારો વિષય નથી, મારો વિષય તો બોલવાનો છે, પણ નીતિન જાની જેવાની સામે એન્કરિંગ કરવું એ પણ એક જીવનની મજા છે. એટલે મેં કીધું આને હું શરૂઆત કરું છું. હું જ્યારે પણ સેમિનાર્સ કરું છું ખૂબ ટ્રાવેલ, અત્યારે હું અહીંથી પતાવ્યા પછી સીધો રાજુલા 10 કલાક ડ્રાઈવ કરીને જઈશ. કાલે ત્યાં સેમિનાર છે, પરમ દિવસે પાછો સુરત 10 કલાક ડ્રાઈવ કરીને આવીશ. પણ એ ગાડીમાં જ્યારે હું થાકું અથવા ડિપ્રેસ થઉં, જ્યારે હું નીતિનને પર્સનલી નહોતો મળતો ત્યારે નીતિન જાનીના સૌથી વધારે વિડીયો હું જોતો હતો, કેમ કે એ જે અવાજ અને નીતિનની પાછળ હું એમ કહું છું જે ભાઈનો ના થાય કોઈનો ના થાય, ભાઈ ઉભા થાવ ને, એના ભાઈ માટે એક જોરદાર તાળી આપણે પાડી દઈએ. હંમેશા પાછળ રહ્યો છે અને નીતિનને મોટો કર્યો છે. સીધી વિષય પર વાત કરીએ, ઘણું મોડું થયું છે. નીતિનને કદાચ આ બધું ગમશે નહીં કે સન્માન કરવું. એ કહે છે કે મેં કંઈ ઘર બનાવ્યા છે, સન્માન કરવા નથી બનાવ્યા. પણ આપણે નીતિનનું સન્માન નથી કરતા, પણ એ વ્યક્તિનું સન્માન કરીએ છીએ કે જેને આવો વિચાર આવે કે આવું કરવાથી લોકોને ફરક ના પડે, તો પડે કે ના પડે પણ એક વ્યક્તિના જીવનમાં બહુ જોરદાર ફરક પડે છે. એ વાત એ લઈને નીકળ્યો, એ બહુ મોટી વાત છે. એની વિડીયોની એની બધી વચ્ચે લોકોએ બહુ બધો બકવાસ ચાલુ કર્યો હતો, એની સામે મેં વિરોધ કર્યો હતો. પણ એનીવે એક સરસ મજાના માણસને આજે સુરતના માધ્યમથી આપણે જગતના ફલક પર મૂકવો છે અને આ કામ રાત દિવસ ચાલુ રહે એવો કંઈક સરસ મજાનો નિચોડ આજે આપણે કાઢીને મૂકીએ તો હું માનું કે આ મિન્ટોઝનું જે કામ છે એ ફલીભૂત થયું કહેવાશે. નીતિન, કોઈ જ આડીવલી વાતો નથી કરવી, સીધો ટુ ધ પોઈન્ટ વાત કરવી છે. બધા જ લોકો ખજૂર તરીકે ઓળખે છે, કોમેડિયન તરીકે ઓળખે છે, એક સરસ ટીમ તરીકે ઓળખે છે, પણ થોડાક જુદા સવાલો કે લોકોને જે ક્યુરિયોસિટી છે. પહેલો સવાલ, તમારા પરિવાર વિશે થોડુંક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા પરિવારમાં મારો જન્મ સુરતમાં છે અને મારું જે સ્કૂલિંગ છે મેં બારડોલીથી કર્યું છે, ગ્રેજ્યુએશન બારડોલીથી કર્યું છે, માસ્ટર મેં પૂનાથી કર્યું છે. પણ ભગવાનની દયાથી મને પેરેન્ટ્સ એટલા સરસ મળ્યા છે. કહેવાય ને કે છોકરાઓના ભવિષ્ય ઉજ્જવળ કરવામાં કોઈ મહત્ત્વનો ફાળો હોય તો ટીચર અને મા બાપનો હોય છે. અમે 7 ભાઈ બહેનો છીએ, 4 ભાઈ અને 3 બહેનો. અને સમાજમાં અને હંમેશા મારા ફાધર ઓલવેઝ એક વાત કહેતા કે આપણે હંમેશા લોકોનું કામ કરવું જોઈએ, સમાજ માટે કંઈ કરવું જોઈએ. તો આ જે બધા ગુણ છે મારા પિતા જાનીદાદા થકી આવ્યા છે અને બસ સમાજ સેવા કરતા રહ્યા છે. પણ ભાઈઓનો અને બહેનોનો સપોર્ટ બહુ છે. હું હમણાં જ એમના ઘરે ગયો તો એમના મધર છે, હું જે કહું છું કે દિવેલ પીધેલા જરાય નહીં, એમને જુઓ તો આપણને હસવું જ આવે. કેમ કે આવો દીકરો હોય તો મા તો હસતી જ હોય ને, સ્વાભાવિક વસ્તુ છે, એટલે એમાં તો કોઈ નવાઈની વાત નથી. ખાસ અમને એ જાણવું છે કે તમે કોમેડીનું કામ કરતા હતા, સરસ બ્લોગ્સ બનાવતા હતા, ભાઈને તમારી આખી ભાઈ મકવાણાને બધા સરસ કામ કરતા, અને એકદમ તમને આ શું કૂતરું કર્યું કે તમે એકદમ સેવાના કામમાં આવી ગયા? પહેલાં તો હું 2009 થી કામ કરતો આવ્યો છું. જ્યારે હું ગ્રેજ્યુએશનમાં હતો ત્યારથી કામ કરું છું લોકો માટે. 2000 જ્યારે દાવતે વાવાઝોડું આવ્યું, પણ એની પહેલાં જ્યારે કોરોના આવ્યો ત્યારથી અમે લોકોના કામ કરતા. પણ ક્યારેય એવું નથી કીધું કે આપણે શો ઓફ કરીએ, આપણે જે કામ કરીએ છીએ લોકો સુધી પહોંચાડીએ, એવું મેં ક્યારેય નથી કર્યું. પણ બધા કલાકારોએ સેવા કરવાની શરૂઆત કરી એટલે બધા લોકોએ મને મેસેજ કરવાનું શરૂ કર્યું કે ફલાણા કલાકાર આવું કરે છે તો તમે કેમ નથી કરતા. તો મેં મારા ભાઈને કીધું કે આપણે દેખાડો ન કર્યો એટલે અત્યારે કદાચ લોકોને એવું લાગે છે કે આપણે કંઈ કરતા નથી. તો પછી અમે શરૂઆત કરી લોકો માટે કામ કરવાનો, અને એટલીસ્ટ લોકોમાં મેસેજ આવે, અવેરનેસ જાય, એના માટે અમે ફોટો છે, વિડીયો છે લોકો સુધી પહોંચાડ્યા.
પછી લોકોએ પાછું મને કહેવાનું શરૂ કર્યું કે ભાઈ તમે તો દેખાડો કરો છો. તો પછી હું લાઈવ આવ્યો અને લાઈવ આવીને મેં લોકોને કીધું કે ભાઈ હું કંઈ કરું છું, કંઈ નથી કરતો, દેખ શો ઓફ નથી કરતો. તો તમે કહો કે ભાઈ હું કંઈ કરતો નથી અને હું કંઈ કરું છું. તો તમે મને એમ કહો છો કે ભાઈ હું દેખાડો કરું છું તો મારે કરવું છું. પછી મેં મારા જીવનમાં એવો વિચાર કર્યો કે ભાઈ હવે સલાહની જરૂર નથી, આપણે સહકારની જરૂર છે. એટલે આ મિન્ટો ફાઉન્ડેશનના થકી એક વાત કહું, મેં ક્યારેય જાહેર નથી કરી, મારી ગાડીની અંદર નાસ્તો નથી હોતો, મારી ગાડીની અંદર પાણીની બોટલ નથી હોતી, પણ મારી ગાડીની અંદર પાવડો અને કોદાળી રહી છે. રસ્તામાં જેટલા પણ જાનવરો મળે છે, રસ્તા પરથી હું હટાવું છું, ખાડો ખોદું છું, એની દફનવિધિ કરું છું. 2009 થી આ કામ કરું છું, અત્યાર સુધી ઓલમોસ્ટ 22,000થી વધારે જાનવરોની મેં દફનવિધિ કરી છે. આપણી સમાજમાં અને ખાસ કરીને યંગસ્ટરોમાં એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિ કરતો હોય તો, આજની જ વાત કરું, મેં આજે શનિવાર છે અને આજે એક વાંદરો રસ્તા પર 2 દિવસથી મરી ગયો હતો રોડ પર, અને હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. મેં એ વાંદરાને રસ્તા પરથી સાઈડમાં લીધો, ખાડો ખોદ્યો અને ડાયટો એ કર્યા પછી એક ભણેલા ગણેલા વ્યક્તિએ મને ફોન કર્યો મારા ઓફિસમાં કે ભાઈ આ તમારું કામ નથી, તમારે વન વિભાગના લોકોને કહેવું જોઈએ, આ તમારે ન કર્યું. તો મેં કીધું ભાઈ તું તારી સલાહ તારી પાસે રાખ, જો કહેવાનો મતલબ છે, મેઇન વાત એ છે કે ભાઈ 2 દિવસે વાંદરો હેરાન થયો મેરો. તમે માનશો ને, એ વિડીયો મેં આજે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે, એનું ડોકું નહોતું. એ રીબાઈ રીબાઈને ગાડી એની પર ચડી ચડીને વાંદરાનું આખું ડોકું કપાઈ ગયું. અને મને પોતાને એવું દુઃખ લાગે કે યાર સમાજની અંદર ઘણા એવા લોકો છે જે ખાલી સલાહ દેવાનું કામ કરે છે. પણ આઈના તમામ યંગસ્ટરોને હું કહીશ કે આપણે કોઈનું સાંભળવાનું નથી, કોઈ કરે તોય ઠીક છે, કોઈ ન કરે તોય ઠીક છે, આપણે આપણું કામ કરવાનું છે ઈમાનદારીથી. કઈ સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓમાં આવું બધું શીખવાડે છે? સાલું સ્કૂલ કોલેજોમાં ભણાવે છે, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે સાલું સ્કૂલોમાં ભણાવતા નથી. અને ત્યારે આવી ચાલતી હરતી ફરતી સ્કૂલ યુનિવર્સિટીઓ ભગવાન મોકલે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ. જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે, પૈસા તો હલકા લોકો પાસે બી છે પણ તમે સમાજ માટે કેટલા વાપરો છો, સમાજ માટે કેટલું કોન્ટ્રીબ્યુટ કરો છો, એના ઉપરથી ભગવાન આપણી સફળતા નક્કી કરે છે. નીતિન, આંખમાં પાણી જાય આવી જાય એવી રીતે વાત કરી. હું પણ આજે તને પ્રોમિસ કરું છું કે હવે મારી ગાડીમાં પણ વચ્ચે કોઈ જાનવર આવશે તો હું એને આવી રીતે દફન કરાવીને પછી આગળ વધીશ. થેન્ક યુ. હવે તું એક સરસ કોમેડી કરતો હતો, મેં સાંભળ્યું તું આઈટીમાં ભણેલો છે, બંને ભાઈઓ આઈટીમાં ભણેલા છો, તમે કોમેડીમાં આવ્યા, મકાનો બનાવવાની શરૂઆત કરી, બરોબર છે? પણ 200 મકાનો બનાવ્યા એના વિશે બહુ વાત નથી કરવી, કેમ કે બધાને ખબર છે, તને ગમશે પણ નહીં. પણ એવી કોઈક મોમેન્ટ આવી કે તને એમ થયું કે સાલું આ શું માગે, આજે તો કંટાળી ગયો, કરવું જ નથી, એવું કોઈ મોમેન્ટ આવી? હા, એવું તો મેં મારા જીવનમાં ક્યારેય વિચાર નથી કર્યો. પણ ક્યાં વાત છે, ક્યાં વાત છે, મને પોતાને એવું લાગે કે આપણે જન્મ લીધો છે તો આપણે લોકો માટે કંઈ કરવું જોઈએ, સમાજ માટે કંઈ કરવું જોઈએ. 200 ઘર બનાવ્યા, મેં એવો ક્યારેય એવો સંકલ્પ નહોતો કર્યો કે ભાઈ આપણે આટલા ટાઈમમાં થઈ જાય. પણ 1 વર્ષની અંદર 200 ઘર બનાવ્યા છે, રાત દિવસ મહેનત કરી છે, અને એનો તમામ ક્રેડિટ મારી ટીમને આપું છું. કડિયાવ છે, મજૂર છે, મેં આ બધાને મારી હારે રાખ્યા છે. એવું નથી કે હું કોઈ 5-સ્ટાર હોટલમાં રહું અને મારા કડિયાઓને ઝૂંપડામાં રાખું, એવું નહીં. હું આપણા જેટલા પણ સુરતમાં સૌરાષ્ટ્રમાં વસેલા લોકો છે, જે સુરતમાં આવીને વસે, તમામ લોકોને મેં ફોન કર્યા છે, તમામ લોકોને કીધું ભાઈ તમારું ઘર છે, મહિને જે ભાડું થાય હું આપી દઈ, નાનું એવું ઘર છે, કોઈ વાંધો નથી, ફેસિલિટી નથી, કોઈ વાંધો નથી. એમાં રહેવાની શરૂઆત કરી, કડિયાઓને બધા એક સાથે, એક ટોયલેટ બાથરૂમ હોય ને એમાં અમે 15-15, 17-17 જણ હોય, એવી રીતના કામ કર્યું છે. ઘણા લોકો આવીને અમને કહી જાય, અહીંના દાતાઓ હોય સુરતના, કે ભાઈ તમને અમે કૂલર આપીએ, એસી નખાવી દઈએ, પણ નહીં. મેં કીધું આપણે તાપમાં કામ કરવું છે તો લોકો માટે કામ કરવું છે. ક્યારેય એવો વિચાર નથી કર્યો કે આ કામ આપણીથી ના થાય, શું કામ ન થાય, આપણે કરવાનું છે. જ્યારે આ ઘરની શરૂઆત કરી ત્યારે પણ મને કોઈ ના કહીને, મને બિલકુલ પસંદ નથી કોઈ વ્યક્તિ મને ના કહીને ન જવો છે. હું બ્રાહ્મણ છું એટલે નો ડાઉટ થોડોક જિદ્દી સ્વભાવનો છું, તો મને ક્યારેય કોઈ વ્યક્તિ ના પાડે મને નથી ગમતું. જ્યારે મેં શરૂઆત કરી તો મારા જેટલા બિલ્ડર મિત્રો છે બધાએ મને ના પાડી કે ઘર કેવી રીતના બને, કેવી રીતના થાય.
તો ત્યારે મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, તમને નથી કીધું પણ હું બનાવીને રહીશ. આજે એ 200 ઘર છે એ એના ગાલ પર તમાચો છે કે ભાઈ તમે મદદ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ લોકોને સપોર્ટ કરવો જોઈએ તમારે. મિન્ટોઝ તમારી પાસેથી એવું જાણવા માંગે છે કે તમે આ સેવાના કાર્યો કરો છો એટલે કોઈ વ્યક્તિ સંસ્થા દ્વારા કદાચ તમને દાન મળતું હશે, અને જો હા તો ક્યાંથી આ સેવાનો લાભ લોકો મેળવે છે? મારું આ સવાલ મને ઘણા લોકો કરે છે. મારું 90% જેટલું જે ફંડ છે હું પોતે આપું છું. કદાચ આમાંથી કોઈને નહીં ખબર હોય પણ સંજયભાઈ જેવું કીધું કે કોઈ પણ કલાકારને ફેમસ કરવામાં મહત્વનું કોઈ સિટી હોય તો એ સુરત છે. મારા કરિયરની શરૂઆત, આપણે કોઈ વખાણ કરવાની વાત નથી, પણ મારા કરિયરની શરૂઆત કોઈએ કરી હોય તો એ સુરત સિટીએ કરી છે. હું આગળ આવ્યો છું તો સુરત થકી આવ્યું છે, અને મારા જીવનનો પહેલો કાર્યક્રમ ક્યાંય થયો હોય તો એ સુરતમાં યોગી ચોકમાં થયો છે. તો યોગી ચોક મારા માટે બહુ લકી છે. બીજું કે 95% જે ફંડ છે હું આપું છું. ગુજરાતમાં મારી એક એવી ચેનલ છે, યુટ્યુબ તો છે પણ ફેસબુક ગુજરાતની અંદર પહેલું એવું મારું પેજ છે. અત્યારે તો ઘણાના મોનિટાઈઝ થઈ ગયા છે પેજ ફેસબુકની અંદર, પણ મારું પેજ એવું છે જે બધાથી પહેલાં ગુજરાતમાં મોનિટાઈઝ થઈ છું અને 1 મિલિયન ફોલોઅર છે. તો મને પોતાને એવું થયું કે આપણે કામ કરીએ. હા, બીજી વાત કે હું કોઈને ના નથી પાડતો. મારા જેટલા પણ મિત્રો છે, જેટલા મારા ચાહકો છે, જેમની ઈચ્છા હોય કે ભાઈ મારે કંઈ તમારી સાથે કોન્ટ્રીબ્યુટ કરવું છે તો હું કોઈને ના પણ નથી કરતો, ના પણ નથી પાડતો. જેની ઈચ્છા હોય ફૂલની તો ફૂલની પાખડી મને આપે છે અને હું સપોર્ટ કરું. બીજી વાત કે હું જેટલા પણ ઇવેન્ટ કરું છું, 4 દિવસ પહેલાં હું અમદાવાદ બધી જગ્યા પર સ્ટ્રગલ કરીને રાત દિવસ ઉજાગરા કરીને ઇવેન્ટ કરું છું, એમાં જે પૈસા આવે છે 1 રૂપિયો મારી પાસે નથી રાખતો. જેવા મારી પાસે પૈસા આવ્યા, સૌરાષ્ટ્રમાં જૂની કાતર ગામ છે ત્યાં 3 ઘર મેં બનાવી નાખ્યા અને ત્યાં પૈસા આવી દીધા. તો અત્યારે હું ભલે ઇન્વેસ્ટમેન્ટ કરું છું, ભલે મને લોસ જાય છે, પણ હું પોતે એવું વિચારું છું કે મારા ફ્યુચર માટે આ પ્રોફિટ છે. ક્યાં વાત. જે જોઈએ તે કરો. ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો, ગુલાબ જોઈએ તો ગુલાબ વાવો, અને કેરી જોઈએ તો આંબો વાવો. બાકી આંબા પર ધતુરો ના આવે ને આંકડા ઉપર કેરી ના આવે, હે ને? સીધી વસ્તુ છે. એટલે નીતિને ખબર નથી કેટલું મોટું કામ કરી રહ્યો છે, પણ બદલાની ભાવના વગર કરી રહ્યો છે. એટલે એનું જે કંઈ ઈશ્વર બદલો આપશે એના માટે નથી કરતો, પણ એને ગમે એટલે કરે. નીતિને એવું બન્યું છે કે તમારી પ્રેરણાથી કોઈ બીજા લોકોએ પણ આવું કામ શરૂ કર્યું હોય, નાના પાયે મોટા પાયે એવું કોઈ? બહુ બધા લોકોએ, કેમ કે યંગસ્ટરો છે ઓલમોસ્ટ બધા લોકોને ફોલો કરતો હોય, જેમ કે સંજયભાઈ રાહુલ છે, લોકોને યુવાઓ માટે કંઈ કામ કરતા હોય છે અને લોકો એમાંથી શીખતા હોય છે. આજે આપણે જોઈએ નાના બાળકો કાર્ટૂન જોતા હોય છે તો કાર્ટૂનમાં એની કાલી ગેલી ભાષામાં મા બાપની સામે હિન્દીમાં, અત્યારે ઘણા પેરેન્ટ્સ એવા હોતા હોય છે નાના છોકરાઓ કાર્ટૂન જોવે છે અને ઘરે હિન્દીમાં વાતો કરતા હોય છે, તો છોકરાઓ ઘણું શીખતા હોય છે. અમારા વિડીયો જે જોવાવાળો વર્ગ છે, નાના છોકરા તો છે યંગસ્ટર પણ છે, અને જ્યારે લોકો મને ટેગ કરે છે રસ્તા પરથી, હું જાનવર ઉપાડીને બરીડ કરું છું કે ઘર બનાવું છું કે લોકો માટે કંઈ કરું છું, તો બધા લોકો મને ટેગ કરે છે કે સર તમે આવું કર્યું તો અમે પણ કરીએ છીએ. તો મને ખુશી ત્યારે વધારે મળે છે જ્યારે આપને કોઈ અનુસરતું હોય છે અને એ બી સમાજના સારા કોઝ માટે. તો યુવાઓ આપને ફોલો કરે છે, સંજયભાઈ તમે જેવું કીધું કે ભાઈ તમે સમાજ માટે કંઈ સારું કરો છો, યંગસ્ટરો તમને આટલું બધું ફોલો કરે છે તો આપને પોતાને ગમે છે. અને હા, યંગસ્ટરો બહુ સારી રીતે આ કામને ફોલો કરી રહ્યા છે. વેરી ગુડ. એવો કોઈ પ્રસંગ કે 200 ઘર બનાવ્યા હોય, પણ એવો એક પ્રસંગ જો કહેવો હોય કે જે દિવસે તમને ઊંઘ ના આવી હોય, એટલે ખુશી નહીં કે મેં આ ઘર ન બનાવ્યું તો કદાચ હું બહુ મોટી તક ચૂકી ગયો, તો એવું એવી કોઈ ઘટના જાણવામાં મને બહુ પર્સનલી રસ છે કે એવી કોઈ ઘટના હોય તો મસ્ત રીતે કહો એને. હા, એવી તો બહુ બધી ઘટનાઓ છે, કેમકે મેં જેટલા 200 ઘર બનાવ્યા એમાંથી એક પણ વ્યક્તિ એવો નથી કે ભાઈ જરૂરિયાતમંદ નથી, તમામ નિરાધાર છે, જેમની આગળ પાછળ કોઈ નથી. અને હું પોતે ત્યાં જાઉં છું, ત્યાં માથે ઊભો રહું છું, 2 દિવસ 3 દિવસ જેટલા દિવસ લાગે છે ત્યાં ઊભો રહીને કામ કરું છું, અને હંમેશા એ જોતો હોઉં છું કે ભાઈ રાઇટ વસ્તુ રાઇટ પર્સનના હાથમાં જાય. પણ ઘણા ઇન્સિડન્ટ છે, એમાંથી એક ઇન્સિડન્ટ છે, એક દાદા છે જે બહુ મોટા સાધુના એમના ઉપાસક હતા, હા એમના સેવક હતા. અને બીજું કે જ્યારે હું એમની ઘરે ગયો ઘણા લોકોએ મને કીધું, અને હા એમના ગામની અંદર 3 મહાદેવના મંદિર બન્યા. અમારે એ ગામની ચર્ચા નથી, પણ મહાદેવના ભગવાનના 3-4 2-2 કરોડના મંદિરના ખર્ચે એ લોકોએ મંદિર બનાવ્યા. હું મંદિર વિરોધી નથી, હું પોતે ભગવાનનો ઉપાસક, શિવનો ઉપાસક છું, પણ મને પોતાને એવું લાગ્યું કે
જે ગામની અંદર ત્રણ ત્રણ ચાર ચાર કરોડના મંદિર બનાવ્યો, એ ગામની અંદર એક સાધુનું ઘર તૂટેલી ફૂટેલી હાલતમાં હોય, અને બીજું કે વ્યક્તિ ખાટલા પર હોય, એમના શરીરની અંદર મકવડા હોય, કીડી હોય, અને શરીરની અંદર પસ ગુમડા એટલા હેરાન થતા હોય, એ વ્યક્તિ એ સાધુને મેં ઉપાડ્યા, એમને નવડાવ્યા, એમનું ઘર બનાવ્યું, એમના શરીરમાંથી મકોડા ડૉક્ટરને બોલાવીને કાઢ્યા, ત્યારે મને પોતાને ઊંઘ એ ન આવી કે જે ગામની અંદર આટલા બધા સરસ મંદિરો, બે બે ત્રણ 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 કરોડના ખર્ચે બનેલા મંદિરો હોય અને એ ગામમાં સાધુની હાલત કેવી. તો હું હંમેશા એવો આગ્રહ રાખું છું કે હંમેશા લોકોના કામ થવા જોઈએ, અને જ્યારે એ સાધુનું મેં કામ કર્યું તો મને પોતાને એવો હાશકારો થયો કે ભગવાને મને નિમિત્ત બનાવ્યું છે. મેં મારી ટીમને પણ થોડા દિવસ પહેલાં કીધું કે આ કામ આપણે નથી કરતા. પહેલાં અત્યાર સુધી એવું લાગતું કે ભાઈ ખજૂરભાઈ છે કે એની ટીમ કામ કરે છે, પણ પછી મને એવું લાગવા માંડ્યું કે આ કામ આપણે નથી કરતા, આપણે કોઈ એવી શક્તિ છે જે આપણી યારે કામ કરે છે, અને ઈશ્વરે આપને એવા નિમિત્ત બનાવ્યા છે. બાકી સંજયભાઈ એક એમના વિડીયોમાં કીધું હતું કે ભાઈ ફોર્ચ્યુનર ગાડીમાં ફરવાવાળા, એસીમાં રહેવાવાળા વ્યક્તિ 44-44, 45-45 ડિગ્રીની અંદર કામ કરે છે તડકામાં મજૂરોની સાથે. તો મને પોતાને એવું લાગે કે ભાઈ આપણે આટલું બધું કરીએ તો એ આપણે નથી કરતા, કોઈ આપણે કરાવે છે. જ્યારે નીતિનભાઈના બધા વિડીયોઝ ચાલતા હતા ત્યારે ઘણા બધા લોકો બહુ ગંદી કોમેન્ટ કરતા હતા, અને એ વખતે મેં એક વિડીયો બનાવ્યો હતો કોવિડમાં, અને લગભગ 2.5 મિલિયન લોકો એ વિડીયો જોયો, પછી બધા બકવાસ બંધ થયા. સો મસ્ટ ગો ઓન, લોકો તો કંઈ બી કરો તો કહેવાના છે, એની ચિંતા કર્યા વગર કામ કરવું જોઈએ. ભાઈ તમે જે આ લોકોને આટલું બધું મનોરંજન પૂરું પાડો છો, યુટ્યુબ સોશિયલ મીડિયા પર તમે વિડીયો પોસ્ટ કરો છો જેમાં તમે ઘણી બધી લોક ચાહના મળી છે, તો તમારા ફેન્સ છે તેમના માટે કંઈક કરવાનો મોકો મળે તો શું કરો? હું હંમેશા જેટલા પણ મારા ચાહકો છે હું હંમેશા એને સપોર્ટ કરતો હોઉં છું, એમના માટે કંઈ પણ કરવા તૈયાર હોઉં છું. એક ઇન્સિડન્ટ તમને કહું, આ બધા લોકોને વિચારવા જેવો પ્રશ્ન છે કે જેટલા પણ મારા જે ચાહક છે, નાના નાના છોકરાઓ છે, ઘણીવાર મને ફીઝ માટે કહેતા હોય, ઘણીવાર એના કામ કરાવવા માટે કહેતા હોય, હંમેશા ઘણા તો એવા યંગસ્ટર છોકરાઓ છે જે મારી પાસે મારી ગાડી પર આવીને કહે તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ને હું એને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરું છું. અને ઘણા કલાકારો એવા પણ હોય છે જેના ફોલોઅર 10 ફોલોઅર હોય, 20 ફોલોઅર હોય, 30 ફોલોઅર હોય, તો મને એવું લાગે યાર ઇન્સ્ટાગ્રામ આપણા બાપનું નથી, આપણે કોકને ફોલો કરી દેશું, આપણે કોકને ફોલો કરી દેશું તો આપને કંઈ ઇન્સ્ટાગ્રામ દેવાનું નથી, અને બીજી વાત છે કે એ વ્યક્તિ રાજી થાય છે ને. એટલે હું એવું વિચારું છું કે હંમેશા લોકોને સપોર્ટ કરતો રહેવો. આપણો ચાહક છે આપણા માટે આટલી પોસ્ટ, ઘણા કલાકારોનું હું જોતો હોઉં કે ક્રેઝી ફેન હોય કે એકલા ફોટા મૂક્યા રાખે, મારા ઘણા ચાહક મિત્રોએ મારા ફોટા મૂકે બહુ આમ સર તમે આજે આ કર્યું, તો મને પોતાને એવું લાગે કે યાર હું આ વ્યક્તિને ફોલો હું કામ નથી કરતો જે મારા માટે આટલું બધું કામ કરતો હોય. ઘણા કલાકારોના ફેન પેજ હોય છે પણ એ કલાકાર એ ફેનને ફોલો નથી કરતા હોતા, એની અંદર ખાલી 3 હોય 4 હોય કે 10 ફોલોઅર હોય. તો મને એવું લાગે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે કે વોટ્સએપ છે આપણા બાપનું નથી, આપણે બધાને બિંદાસ ફોલો કરવાના. અને હું તો અત્યારે અહીંયા જેટલા એવા હોય મને કોઈને કોઈ ફોલો કરવામાં કે અનફોલો મને કોઈ રસ નહીં, હું હંમેશા બધાને ફોલો કરું છું. ભગવાન વિશે શું માનો? ભગવાનમાં તો હું ભયંકર માનું છું, મહાદેવનો ઉપાસક છું, અને કેદારનાથ, બદ્રીનાથ, પછી અમરનાથ, આ બીજા બધા ભગવાન ખોટા નહીં, ભગવાન બધા સાચા, પણ બધાના ઈષ્ટ દેવ હોય, બધા ભગવાનમાં માનતા હોય છે. તો હું મહાદેવનો બહુ મોટો ઉપાસક છું. કદાચ માઇનસ મેં મારું કેદારનાથનો સોંગ છે -5 ડિગ્રીમાં કર્યું, બધા હિંમત હારી ગયા હતા, પણ મેં મહાદેવને કીધું કે ભાઈ હું અહીંયા આવ્યો છું તો અહીંથી પાછો મોકલતો નહીં મને. એટલે મહાદેવે હંમેશા મને સપોર્ટ કર્યો છે. મારા એક વ્લોગમાં તમે જોજો, એક એવી વસ્તુ થઈ હતી મારી યારે કે મેં મહાદેવના દર્શન કર્યા કેદારનાથમાં, કેદારનાથમાં મેં જગ્યા પર માથું અડેડો, મારા વ્લોગની અંદર પણ છે. મને 4-5 લોકોને એવી મેસેજ આવ્યો કે ભાઈ તમને જે મંદિર પર તમે માથું અડાડો છો મહાદેવ દેખાય છે. મારો એ વ્લોગ છે, લિટરલી મહાદેવના દર્શન થાય છે મંદિરમાં, અને મને પોતાને એવું લાગે કે યાર હકીકતમાં મહાદેવ સપોર્ટ ક્યાંક ને ક્યાંક વેમાં આપણને કરે છે. હું ગુજરાત સરકારને એવી વિનંતી કરવાનો છું કે પેલું જે પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું, તો એ કાઢી નાખવું છે અને પેલું પ્રતિજ્ઞાપત્ર લાવવું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો તમારા ફાધર બહુ સરસ કથાકાર હતા અને તમારા મધર બહુ સરસ જીવે છે,
તો મા બાપનું તમારા જીવનમાં ખાસ મહત્વ એટલા માટે કે તમારા વિશે તો બધું જાણે છે, પણ આ બહુ આજની સોસાયટીનો સૌથી મોટો મા બાપ અને દીકરા દીકરીઓ વચ્ચેનો પ્રશ્ન છે કે કમ્યુનિકેશન ગેપ નથી અને જનરેશન ગેપ નથી, કમ્યુનિકેશન ગેપ છે. તો તમે તમારા પરિવારને આટલી વ્યસ્ત જિંદગીમાં સમય ના આપી શકો, બે ભાઈ તો જોડે રહો રામ લક્ષ્મણની જેમ, પણ મા સાથે ના રહી શકો, ત્રીજા ભાઈને, તમારા એક ભાઈ દુબઈમાં જે કથાનું કામ, તો તમે તમારા પરિવારને કેવી રીતે ટાઈમ આપો? મા બાપને ખાસ અથવા મમ્મીને ખાસ? હું પહેલાં તો મા બાપની વાત કરું કે મારા મા બાપે મને હંમેશા સપોર્ટ કર્યો. ઇન્ફોસિસમાં હું કામ કરતો હતો, 70,000 સેલરી હતી, અને મેં મારા ફાધરની સામે આવીને એક વખત કીધું કે પપ્પા મારે બિગ બોસની અંદર કામ કરવું છે જેમાં 70,000 સેલરી છે. તો મારા ફાધરે કીધું કે ભાઈ 70,000 થી 70,000 સેલરી તો તું આ કેમ આવું કરે છો? મેં કીધું મારી ખુશી છે, મને બહુ ગમશે, મારે આમાં કામ કરવું છે. તો મારા ફાધરે એક જ વસ્તુ મને કીધી કે તને જે ગમે ને એ તું કર, જેમાં તું ખુશ છો એ વસ્તુ તું કર. મારા ફાધર અત્યારે હયાત નથી, 2 વર્ષથી મારા ફાધર 2 વર્ષ એક્સપાયર થઈ ગયા છે, પણ એમની જે બધી યાદો છે હંમેશા મારી સાથે હોય છે. હંમેશા મને કહેતા કે સારા કામ કરવાના, સમાજ માટે કંઈ કરવાનું. પણ મા બાપનો એ ટાઈમમાં મેં મને જે સપોર્ટ હતો કે ભાઈ મારી 70,000 સેલરી ઇન્ફોસિસ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં તમે કામ કરતા હો, અને જ્યારે તમારા ફાધર એમ કે આ ફિલ્મી લાઈન છે, આ બિગ બોસ છે, આમાં તો એમાં તું શું કામ પડે છે, પણ મેં ખાલી એક જ વખત કીધું કે મારી ઈચ્છા છે ને મને આમાં સેટિસ્ફેક્શન મળશે, ત્યારે મારા ફાધરે મને એક જ વસ્તુ કીધું, તું રાજી છો ને, બસ તને જે મજા આવે એવી કર. એટલે મા બાપનો સપોર્ટ હંમેશા હોવો જોઈએ. અને બીજી રહી વાત ફેમિલીને, તો હું છેલ્લા ખોટું નહીં બોલું, હું છેલ્લા 2 વર્ષથી મારી ઘરે રહેતો જ નથી, હું બહાર જ ફરું છું. મેં મારી મમ્મીને હું તો કહી દીધું કે ભાઈ હવે હું સમાજને અર્પણ થઈ ગયો છું અને મારે સમાજ માટે કંઈ કરવું છે, સમાજને આગળ લાવવો છે, જે જગ્યા પર જ્યાં મારી જરૂર છે ત્યાં મારે કામ કરવું છે. અત્યારે 200 ઘર બનાવ્યા છે, પણ આવનારા ભવિષ્યમાં એવો સંકલ્પ લેવો છે કે ગુજરાતની અંદર જેટલા પણ કાચા મકાનો છે એને પાકા કરવા છે. હું આ જ સવાલ પર આવવાનો હતો કે 200 ઘરે આપણે અટકી જવાનું છે, અથવા 200 ઘર એ આપણું કોઈ ટાર્ગેટ છે, અથવા તો આપણો રોડ મેપ હવે પછીનો? કેમ કે આપણે કોઈ આંકડા સાથે વાત નથી, પણ શું આપણે આજે તમે બ્લોગ બનાવો છો, કોમેડીનું કામ કરો છો, એ ચાલુ રાખશો કે ખાલી આ ઘર જ બનાવ્યા કરશો તો ખજાનો ખાલી થઈ જશે? તો આજે રોડ મેપ શું છે કે આ સુરત સામે તમે બેઠા છો, અને આ સુરતીઓ જો નક્કી કરે ને બોસ, તો 2 લાખ ઘરો ભેગા થઈને બનાવડાવી દેશે એવા લોકો છે. એટલે તમારો રોડ મેપ શું છે એ જ રાખો. મારો રોડમેપ, શરૂઆતમાં મારો એવો ગોલ હતો કે ભાઈ મારે 200 ઘર બનાવવા છે, પણ જેમ જેમ હું ગામડાઓની વિઝિટ કરતો ગયો, ગામડાની અંદર 20-30% ઘર એવા હોય છે જે કાચા હોય છે. મને પોતાને એવું લાગે કે યાર આપણે શરૂઆત કરીએ, કોઈ કંઈ ને કંઈ કરીએ. 200 ઘર બનાવ્યા, પણ પછી મેં મારી ટીમની સાથે ડિસ્કસ કર્યું કે ભાઈ આપણે ભવિષ્યમાં હજી ઘરો બનાવવા છે લોકો માટે. તો ઘરો તો અમે લાઈફ ટાઈમ બનાવ, મેં મારી ઘણી ઇવેન્ટોમાં કીધું છે કે લાઈફ ટાઈમ જ્યાં સુધી જીવીશ મારી કમાણીનો 95% જે હિસ્સો છે ગરીબો માટે વાપરીશ. અને ગુજરાતની અંદર છેવાડાના ઘણા ગામો એવા છે જેમાં કૂવાઓ છે, પાણીની વ્યવસ્થા છે, પણ ઉનાળામાં ઘણા એવા ગામડાઓ છે છેવાડાના જ્યાં પાણી અંદર જતું રહે છે. તો આપણે પાણી માટે કંઈ કરવું છે, સમાજ માટે કંઈ કરવું છે, અને જે છેવાડાના ગામો છે એના માટે પાણી કેટલી જલ્દી પહોંચે એ વ્યવસ્થા કરવી છે. બોસ, તમારી પાસે 1,000 કરોડ હોય અને તમે કોઈને 1 કરોડ આપી દો તો કેટલા ટકા કહેવાય? અને કોઈ માણસ પાસે 100 રૂપિયા હોય અને 95 રૂપિયા આપી દે તો એને શું કહેવાય? આ પ્રસંગે ઘનશ્યામભાઈ જગદીશ ત્રિવેદીને યાદ કરવા ગમે કે જે છેલ્લા 5 વર્ષથી એમની કમાણીનો 95% ભાગ સ્કૂલો બનાવવા માટે આપી દે છે. એ જગદીશભાઈને સલામ. અને આ જગદીશભાઈને નીતિનભાઈમાંથી હું શીખ્યો કે 2,000 સેમિનાર કર્યા પણ કોઈ દિવસ કોઈ પાસેથી પૈસા લીધા નથી, અને સમાજમાં કેમ લોકો જાગૃત થાય એની કોશિશ કરીએ છીએ, અને એનું પીઠબળ તમે સુરતીઓ પૂરી પાડો છો. એટલે આ એક બહુ સુરતનું તમારું અમારી પર ઋણ છે કે તમે લોકો, જેમ એને કહ્યું મારી પહેલી ઇવેન્ટ સુરતમાં થઈ હતી, મારો પણ પહેલો વિડીયો જે મેં પ્રોગ્રામ અહીંયા રજનીભાઈએ કર્યો અને એ વિડીયો 4 મિલિયન લોકોએ જોયો ત્યારે મને લોકો ઓળખતા થયા અને આટલી તાળીઓ મળી. ઠીક છે, એ બધી વસ્તુ. ખાસ નીતિનભાઈ, કે નીતિન જાની ખજૂર ક્યારે બની ગયું? પહેલાં તો સંજયભાઈ હમણાં જે વાત કરી કે ભાઈ 2,000 સેમિનાર કર્યા છે,
અને એક રૂપિયો નથી લીધો, તો મારા મોટા ભાઈ છે, મારે એને સલાહ તો ન દેવાય, પણ ભાઈ હવે પૈસા લેવાનું શરૂ કરો. પહેલી જાન્યુઆરીથી કર્યું. એનું કારણ છે કે તમે જે લેશો, નો ડાઉટ તમે કહેવાય ને કે ધન કુબેર છો, એને પૈસાની કોઈ જરૂર નથી, પણ જે તમે પૈસા લેશો સમાજમાં સારા સારા કામોમાં વાપરજો. ઘણી સંસ્થાઓ અહીંયા સુરતમાં છે, એમને આપો, એમને સપોર્ટ કરો, મારી સંસ્થાને સપોર્ટ કરો, પણ કેવું છે કે લેવાની શરૂઆત કરો. ભાઈ ક્યારેય લેતા નથી, પણ હંમેશા કેવું છે કે ભાઈ શરૂઆત કરો, રહેવા ખજૂરની. તો હું મહારાષ્ટ્રમાં કામ કરતો હતો, ફિલ્મ સિટીમાં, બિગ બોસમાં કામ કર્યું, મેં તારક મહેતામાં કામ કર્યું છે, કોમેડી નાઇટ વિથ કપિલમાં કામ કર્યું છે. આ બધામાં કામ કરતાં કરતાં મને ગુજરાતમાંથી એક મૂવી ઓફર થઈ, ગુજરાતી એઝ એન રાઇટર ડાયરેક્ટર, એની મેં શરૂઆત કરી. અને એ કરતાં કરતાં મારા મનમાં વિચાર આવ્યો કે આપણે ગુજરાતીઓ મૂવી તો બનાવી લઈએ. બહુ ગુજરાતમાં બહુ સરસ સરસ મૂવીઓ પણ બને છે, પણ માર્કેટિંગ માટે કંઈ થતું નથી. તો આપણે કોઈ એવું પ્લેટફોર્મ ઊભું કરીએ જેના થકી આપણી મૂવી છે એ પ્રમોટ કરીએ, આપણે જીગલી અને ખજૂરની શરૂઆત કરીએ. પણ મારા એ ટાઈમમાં મેં ખાલી જીગલી નામ રાખ્યું હતું, ખજૂરનું નામ મેં નહોતું રાખ્યું. પણ પછી હું સિંગાપુરમાં હતો અને મેં તરુણે મને કોલ કર્યો કે ભાઈ આપણા આજે આપણે કોમેડી શો કરીએ છીએ, તો એમાં આપણું જીગલી નામ ફિક્સ છે, પણ હવે મેલ કેરેક્ટરનું નામ આપણે શું કરશું. તો ત્યારે સિંગાપુરના મોલમાં મારા હાથમાં ખજૂર હતું, તો મેં કીધું આપણે ખજૂર નામ જ રાખી દઈએ. તો મને કે યાર ખજૂર, અને કેવું છે કે ખજૂરને આપણે હંમેશા તોછડાઈથી વાપરતા હોય, એ ખજૂર જેવી શું વાત કરશો. તો મેં કીધું કંઈ કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ. અને કેવું છે કે ગુજરાતીઓ કોન્ટ્રાસ્ટમાં વધારે બિલીવ કરે છે, સીધી વાતમાં ગુજરાતી ન માને. આ વેરી ફેક્ટ વાત છે, સીધી વાતમાં આપણે ક્યારેય માનતા નથી. આપણે બ્રિજ નીચે કદાચ બે બોમ્બ ફીટ હોય તો આપણે ગુજરાતીની આદત હોય, ઘણા કહે આમ બીજા જાઓ આમ બીજા જાઓ, તો આપણે બ્રિજ નીચે જોવા છે કે ભાઈ એણે આવું હું કામ કીધું. તો આપણે કહે સ્વાભિમાની છે, અને બિંગ અ કલાકાર તરીકે ગુજરાતી એટલા સ્વાભિમાની હોય છે. તમને જ્યારે કોઈ ગુજરાતી તમારી અરે ફોટો પાડવા આવે છે, તો તમારે એમ સમજવાનું કે તમે આઈ એમ સમથિંગ છો. એનું કારણ છે કે ગુજરાતી ક્યારેય કોઈને નમે નહીં. તો હું આ આદત સંજયભાઈની હોતન છે અને મારી હોતન છે કે હું હંમેશા કદાચ થાકી ગયો હું રાતના 2 વાગે, કોઈ મારા પાસે આવીને બેન સર એક ફોટો પડાવતો, હું ક્યારેય ના નથી પડતો. કેમ કે ગુજરાતી કોઈને નમે નહીં, અને જ્યારે ગુજરાતી તમારી પાસે આવે તો તમારે સમજવાનું કે ભાઈ માતાજીના આશીર્વાદ છે. તો હંમેશા જેટલું ડાઉન ટુ અર્થ રહ્યો, જેટલા સારા રહ્યો એટલું સારું, અને તમારી પાસેથી શીખીએ છીએ ભાઈ અમે. પહેલી જાન્યુઆરીથી પૈસા લેવાનું શરૂ કર્યું છે લોક લાગણીને માન આપીને. અને રહી વાત પૈસાની, ખજૂરને જેટલી જરૂર છે એનાથી મારે વધારે જરૂર છે. વચ્ચે કહી દઈશ, ભૂલી જઈશ તો હું કોઈ સંસ્થામાં નહીં આપું, મારે જ જોઈએ છે. પાછા કોઈ અહીંથી જ આવે કે પેલા ભાઈએ કીધું તું લાવો. 650 એકર જમીન આણંદમાં મેં લીધી છે, અને ગુજરાતની સૌથી મોટી 50%થી નીચેવાળા માટે યુનિવર્સિટી બનાવવા હું જઈ રહ્યો છું, સ્કિલ યુનિવર્સિટી બનાવવા. અને જેની અંદર 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું, અને જેનો બ્રાન્ડ એમ્બેસેડર અમે ખજૂરને બનાવવાના છીએ એવું નક્કી કર્યું છે. એનીવે, લોકોને બધું જાત જાતનું જાણવામાં અને પૂછવામાં રસ હોય, પણ મને ખબર છે કે હું ત્યાં ઘણી વાર બેઠો છું, અહીંયા પહેલી વાર બેઠો છું. લગ્ન કર્યા છે? અહીંયા એક સવાલ પૂછ્યો છે. તમારા લગ્ન જીવન વિશે નથી જાણવું, પણ અત્યારે સમાજમાં છેલ્લા 5 વર્ષમાં મેં લગભગ 3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે, ત્યારે એમાંથી 2500 કેસ માત્ર પ્રેમ, લગ્ન અને એના પ્રશ્નોના હોય છે. ખજૂર જાની પોતે પ્રેમ વિશે અને લગ્ન વિશે શું માને છે? હું પ્રેમમાં તો બહુ માનું છું, પહેલી વાત તો, અને હંમેશા કહેતો આવ્યો છું કે આપણે હંમેશા લોકોને માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ. બીજી વાત કે હસબન્ડ વાઈફના જે પણ કારણો હોય છે, ભાઈ જેવું કીધું કે ભાઈ સુસાઇડ કરે છે બધા લોકો, તો મેલ હોય ફિમેલ હોય તમામ લોકોને કહું છું કે ભાઈ આત્મા તમારું જે મનોબળ છે એ મક્કમ હોવું જોઈએ, ડરવાની કોઈ જરૂર નથી. આની ઘરેથી આમ કહે છે, મારા સાસુ સસરાનું આવું છે, મારું આમ છે, એક જીવન છે યાર, મસ્તીથી જીવન જીવો. અને કદાચ ન ગમે તો પછી છૂટા થઈ જાઓ, કંઈક કામ ધંધો ચાલુ કરી દો, પણ સુસાઇડ છે એ કરવાની જરૂર નથી. બીજું કે આ 2 વર્ષમાં ઘણા લોકોના અમને મેસેજ આવતા હોય કે ભાઈ સુસાઇડ કરવાનું મન થાય છે, ધંધામાં કાંઈ નથી હક, હેરાન બહુ થઈ ગયા છે, દુઃખી બહુ થઈ ગયા છે. તો અપ્સ એન્ડ ડાઉન બધાના જીવનમાં આવતા હોય છે,
પણ એનું અંતિમ પગલું છે એ સુસાઇડ ન હોવું જોઈએ. સુરતીઓને ખાસ કહું છું, કેમ કે ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરતથી મેસેજ જે જાય છે એ વર્લ્ડના ખૂણે સુધી જાય છે. તો તમામ લોકોને કહું છું કે જે લોકો સુસાઇડના વિચારો કરતા હોય છે, ઘણી બહેનું એવું છે એમ્બ્રોઇડરીના કારખાનાઓ ચલાવતી હોય, સાડી ભરતી હોય છે, મહેનતું કરતા હોય છે, તો આવા જેટલા લોકો સુસાઇડ કરે છે એ આ બહેનો પાસેથી ઇન્સ્પિરેશન લેવા જેવી છે કે આખો દિવસ મહેનત કરે છે કાળા તડકાની અંદર. આપણે સંજયભાઈ જોતા હોઈએ વરાછા વિસ્તારમાં બહેનો છે રોડમાં, એમના ગલીની અંદર એમ્બ્રોઇડરી છે, સાડીઓ ભરતી હોય છે, તો એમના પાસેથી શીખવા જેવું છે. તો તમામ લોકોને કહું છું કે ભાઈ હતાશ થવાની જીવનમાં જરૂર નથી, મક્કમ રહો, મોજ માર્યો. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, જીવન સાથી પણ બદલી શકાય, કેમ કે ઉપરથી નક્કી થઈને આવે છે. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ પાછું મળશે, એટલે પતાવી દેવો હિસાબ અહીંયા જ. આ તલાક, આ ડિવોર્સ એ ભારતીય સનાતન સંસ્કૃતિના શબ્દો નથી, આ બહારથી આયાત થયેલા છે. આપણે આનાથી દૂર રહેવું. ખજૂરભાઈ, એવી કોઈ વ્યક્તિ કે તમને એમ થાય કે જીવનભર આ વ્યક્તિ મારી જોડે રહેવી જોઈએ? મારો ભાઈ તરુણ જાની, આજે હું જે કાંઈ પણ છું જસ્ટ બીકોઝ ઓફ માય બ્રધર તરુણ જાની, હંમેશા સપોર્ટિવ. તમે માનશો નહીં, 1.5 વર્ષની અંદર મારી ગાડી 1,55,000 કિલોમીટર ચાલી છે, અને રાત દિવસ સતત મહેનત કરી છે, રાત દિવસ સપોર્ટ કર્યો છે. અને ક્યારેય મારા ભાઈએ મને એમ નથી કીધું કે આપણે આ નથી કરવાનું. અમદાવાદમાં ઇવેન્ટ મળે, રાતે 3 વાગે નીકળવાનું છે, કાલે મારી સિદ્ધપુરમાં ઇવેન્ટ છે, રાતે અત્યારે 12 વાગે 1 વાગે ગમે ત્યારે કાર્યક્રમ પ્રત્યે અમે ડાયરેક્ટ નીકળી જશું. સતત ટ્રાવેલિંગ કર્યું છે, અને એમની પાસેથી હું હંમેશા મારા ભાઈ પાસેથી શીખું છું કે ભાઈ જીવનની અંદર કામ છે, મહેનત છે, કેવી રીતના કરવું, કેમ કે એ ક્યારેય થાકતો નથી. અને જીવનની અંદર હંમેશા મને પોતે કહે છે, જ્યારે મારે કહેવું ન જોઈએ, જ્યારે જીગલી અને ખજૂરની શરૂઆત કરી તો મારું જે ફિમેલ કેરેક્ટર પાત્ર હતું એમણે શો છોડી દીધો અમારો, અને હું હાવ એકલો થઈ ગયો, ત્યારે મારા ભાઈએ મને કીધું કે ભાઈ આપણે ડરવાની જરૂર નથી, આપણે શો પાછો ઊભો કરશું. અને પાછો શો ઊભો કર્યો, પાછી મહેનત કરી, ખૂબ આગળ નીકળ્યા. એટલે તમારા જીવનની અંદર એક વ્યક્તિ એવો હોય છે જે તમને હંમેશા સપોર્ટ કરતો હોય છે, એમાં મારો ભાઈ છે, જેણે ડગલે ને પગલે મને સપોર્ટ કર્યો છે. ક્યારેય ક્રેડિટ નથી લીધું કે ભાઈ હું એક્ટિંગ કરતો હોઉં, હું ઘણી વાર વ્લોગ બનાવતો હતો, હું કહું ભાઈ તું રેની તો તું દેખાશે, બોલા નહીં તું કામ કરશો તો તું દેખાવો જોઈએ. ક્રેડિટ એણે હંમેશા મને આપ્યું છે. તો કહેવાય ને, અને ક્રેડિટ ભૂલવું પણ ન જોઈએ, એ તો મારો ભાઈ છે, પણ કોઈ બી વ્યક્તિ હોય આપણે આપણું ક્રેડિટ ન ભૂલવું જોઈએ. જે વ્યક્તિ સમાજ માટે કંઈ ને કંઈ કરતો હોય એને આપણે હંમેશા બિરદાવવું જોઈએ. સાવરણી હોય ને સાવરણી, એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની મજા છે. કાલે તમને પાટીલ સાહેબ એમ કે તમારે રાજકારણમાં જોડાવાનું છે, તો શું કરશો? પહેલા તો મેં રાજકારણનું ક્યારે વિચાર્યું નથી, રાજકારણ મારો સબ્જેક્ટ નથી, અને એવું જરૂરી પણ નથી કે તમે સેવા રાજકારણમાં જોડાવ તો જ તમે સમાજ સેવા કરી શકો. તમે સમાજ સેવક તરીકે બી કામ કરી શકો. એટ પ્રેઝન્ટ મને કોઈ એવી ઓફર આવી પણ નથી કે ભાઈ તમે રાજકારણમાં જોડાઈ ગયો. આવે તો એમ, આવે તો મેં એવો કોઈ વિચાર હજી કર્યો નથી. કોઈ આવશે તો વિચારશું, પણ મારા એટ પ્રેઝન્ટ કોઈ એવો વિચાર નથી. નહીં, અને ધારો કે રાજકારણમાં આવવા મળે તો એમ એવી કઈ વાત છે કે જેના માટે કે ચલો આ માટે થઈને રાજકારણમાં જઈએ? પેલા તો મેં કીધું ને કે મેં હું અત્યારે જોડાણો નથી, તો હું તમને કહી પણ ના શકું. અહીંથી નીકળો ને ફોન આવે પાટીલ સાહેબ નો, કઈ કાલ આવી જાઓ તમે, બધાને આવી જ આવે છે. પણ ભાઈ મને ફોન એટલે એમ નહીં, તમે તમે હું બી આવું જ કહું છું એમ, પણ એવું કયું કારણ છે ધારો કે નથી આવતો? તમે તો કંઈક એવા માણસ નથી કે ભાઈ મને લો મને લો, તમે એનાથી બહુ ઉપર છો તમારું લેવલ, પણ એવું કયું કારણ છે કે કદાચ તમને આવી ઓફર આવે તો તમે હા પાડો કે યસ જો હું આમાં જઈશ રાજકારણમાં તો આ ચીજમાં હું કામ કરી શકીશ, એ કયું કારણ છે, એમાં રસ છે? મેં તમને એ જ કીધું કે રાજકારણમાં હું જોડાણો નથી, અને મેં એવો કોઈ વિચાર પણ નથી કર્યો, પણ મને સમાજનું કામ કરવા મળશે. જે સમાજ સેવક તો
હંમેશા મારી પ્રાયોરિટી એવી રહેશે કે ભાઈ જેટલા કાચા મકાનો છે, રાત દિવસ ઘર બહાર છોડી દીધું છે મેં, કાચા મકાનોને પાકા કરવા છે, શિક્ષણ માટે કંઈ કરવું છે, પાણી માટે કંઈ કરવું છે, અને જેટલા પણ જરૂરિયાતમંદ છે. આપણે જોઈએ છે કે એજ્યુકેશન ફ્રી છે, આપણે હું પોતે એવું વિચારું છું કે ભાઈ આપણે વીજળી છે કે જે પણ વસ્તુ છે ફ્રી ફ્રી બના આપીને આપણે કોઈને કહેવાય ને કે આપણે એવા કામચોર નથી બનાવવા, પણ એજ્યુકેશન હંમેશા ફ્રી હોવું જોઈએ. આપણે જર્મની જઈએ, કેનેડા જઈએ, અમેરિકા જઈએ, તો મારી એવી ઈચ્છા છે કે એજ્યુકેશન ગુજરાતની અંદર ફ્રી હોવું જોઈએ. ઝઘડો થઈ જશે બે જણને, હું ના પાડું છું કે કરવું છું. હું એવું માનું છું કે મફતની વેલ્યુ નથી હોતી, મને કે પૈસા લો ને પોતે કે મફત શિક્ષણ આપો. બહુ સરસ વાત કરી ભાઈ. હવે આ જે મિન્ટોસવાળાએ મને જે બધા પ્રશ્નો લખીને આપ્યા છે એમાંની લગભગ બધી વાત આવી ગઈ, પણ અહીં આજે જે અહીંયા 30,000 લોકો ભેગા થઈ શકે એવી આ ઘટના છે, તમને તમારું સન્માન કરવું હોય, પણ બહુ સિલેક્ટ તમે જો સ્કૂલ ડેઝની જેમ બહુ યંગ છોકરાઓ પિંક ટી શર્ટમાં અને અલગ અલગ તમારું સન્માન કરવા માટે આવ્યા છે, તો જે લોકો આજે તમારું સન્માન કરવા આવ્યા છે એ તો પછી સન્માન કરશે, ફોટા પડાવશે, પણ આજે સન્માન કરવા આવે છે એમને તમે શું કહેવા માગો? જેટલી પણ સંસ્થાઓ આવી છે, આ બધા સંસ્થાઓ જેટલું કામ હું કરું છું એટલી જ આ સંસ્થાઓ કરે છે. બધાની અલગ અલગ સેવાઓ છે, કોઈ ગૌશાળામાં માને છે, કોઈ ગરીબોમાં માને છે, કોઈ હોસ્પિટલમાં માને છે, અને જેટલા પણ સુરતમાં આજે જેટલા પણ લોકો આવ્યા છે તમામ લોકોને હું કહીશ કે બસ લોકો માટે કામ કરતા રહો, સમાજ માટે કામ કરતા રહો. આવ્યો મને પોતાને ખબર છે કે આમાંથી જેટલા પણ સમાજ સેવાનું કામ કરે છે ઘણા પોતાના અલગ અલગ બિઝનેસ ધરાવતા હશે, ઘરે ટાઈમ દેવો પડતો હોય છે, તમે સમાજમાં પણ કામ કરતા હોય, પણ આજે એટલું જરૂર કહીશ કે આ અત્યારે રાઈટ ટાઈમ છે લોકો માટે કંઈ કરવાનો. જ્યારે જરૂરિયાતો એને તમે ઉભા રહો ને તો એને તમે લોકોનું કામ કરવું કહેવાય. તો અત્યારનો જે ટાઈમ છે બહુ સરસ ટાઈમ છે લોકો માટે કરવાનો, તો હંમેશા મંડ્યા રહેજો અને લોકો માટે કામ કરતા રહેજો. જેટલા પણ આજે જે પણ સંસ્થાઓ આવી છે ફરી પાછો કહીશ કે જેટલું હું કામ કરું છું એટલું તમે બધા કરો છો, અને સુરતના લોકો છો, સુરતના લોકો હંમેશા બધા જ વ્યક્તિઓને ફેમસ કરતા હોય છે, આગળ વધારતા હોય છે. તો જેટલી પણ સંસ્થાઓ છે હું એવું ચાહું છું કે મને પોતાને બહુ આજે રાજીપો વ્યક્ત કરું છું કે મિન્ટો ફાઉન્ડેશને આજે સુરતની જેટલી સંસ્થાઓ છે એને ભેગી કરી છે. આપણે બધા ભેગા થશું તો કોઈ સમાજ માટે હજી સારું કરશું. ખાલી ખજૂરભાઈ છે કે ખજૂરભાઈની ટીમ કામ કરે અને બધા લોકો ભેગા થઈને બધી સંસ્થાઓ ભેગી થઈને આપણે કામ કરશું ને તો ગુજરાત માટે આપણે ઘણું ખરું અચીવ કરી શકશું. તમારી પાસેથી એક્ઝેક્ટ રોડ મેપ માંગે છે, આપી શકશો તમે સેવાના કામમાં શું કરવા માંગો છો, ખાલી રોડ મેપ, જેથી ઘણા બધા લોકોને તમને હેલ્પ કરવી છે, તમારી જોડે જોડાવું છે, કે એમના મગજમાં રહેતો એવો કોઈ રોડ મેપ છે કે હા તમારા 95% પૈસા તો તમે આપશો ને જે કામ થશે કરશો, પણ એવો કોઈ રોડ મેપ છે જેમાંથી આપણી સંસ્થાઓ આજે એવોર્ડ આપવા નથી આવી, પણ એ જાણવા માગે છે કે તમારો રોડ મેપ શું છે, એકચ્યુઅલ રોડ મેપ શું છે. વચ્ચે રોકું, હું વચ્ચે એમના ઘરે ગયો હતો ત્યારે એમણે એક સરસ મજાની જગ્યા લીધી છે, અને ત્યાં આગળ પણ એ વિચારે છે કે કંઈક બીજું ઘરડા ઘર બનાવવું કે બનાવવું કે આવું બધું જાત જાતનું કરવું, એવું બધું વિચારે છે, પૈસા વગર તો કશું થવાનું નથી. તો તમારો એવો શું રોડ મેપ છે કે જેમાં આ બધા લોકો ક્યાંક ને ક્યાંક કોઈક રીતે તમારી સાથે જોડાઈ શકે? રોડ મેપ તો મારો એવો જ છે કે અત્યારે ભવિષ્યમાં હું એવું વિચારું છું કે આપણે સમાજને જેટલી પણ સંસ્થાઓ છે બધાને ભેગા લઈને સમાજ માટે કંઈ કરીએ, ગરીબો માટે કંઈ કરીએ. એક વાત હું સંજયભાઈ કહીશ કે જ્યારે તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે સૌરાષ્ટ્રની અંદર 15 વીઘાની અંદર એક વ્યક્તિએ સુંદર મજાનો બગીચો બનાવ્યો હતો ખાલી પક્ષીઓ માટે, અને એ બગીચાની અંદર ઓલમોસ્ટ બધા જ ઝાડ, કોઈ એવું ઝાડ નથી કે એમાં તમને એ બગીચામાં જોવા ન મળે. એના માળીએ મને કીધું કે આની અંદર જેટલા પણ ઝાડ છે જેટલા ફળ છે માણસો તોડી ન શકે, ખાલી ને ખાલી પક્ષીઓ માટે છે. અને તમે માનશો નહીં, મેં કીધું યાર પક્ષીઓ તો ક્યાં આવે અત્યારે છે, આપણે બધા એક જ વસ્તુ કરતા કે હવે ચકલી જોવા નથી મળતી, રેડિયેશનના લીધે ખતમ થઈ ગયા, આ છે તે છે, પણ તમે માનશો નહીં જ્યારે તાવતે વાવાઝોડા આવ્યો મેં જેસીબીથી પક્ષીઓને હજારોની તાદાદમાંથી એ બગીચામાંથી કાઢતા જોયા છે. એટલે એ દિવસથી મારા મનમાં વિચાર આવ્યો કે હું જ્યારે જગ્યા લઈશ, ગૌશાળા બનાવીશ, વૃદ્ધાશ્રમ બનાવીશ. મેં 4.5 વીઘાનો એક બગીચો બનાવ્યો છે ખાલી ને ખાલી પક્ષીઓ માટે. હું જોઈને આવ્યો છું ખાલી પક્ષીઓ માટે બધા ફ્રૂટ્સના ઝાડ લગાવ્યા છે, જેમાં મેં સંજયભાઈના હાથે પણ ઝાડનું રોપણ કરાવ્યું છે. એટલે
મારી એવી ભાવના છે કે મારાથી જેટલું પણ થાય, રોડમેપની વાત કરીએ તો મારી પોતાની એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં આપણે બધા જાણીએ, હંમેશા આપણી પાસે મુદ્દા શું હોય, હોસ્પિટલનો મુદ્દો હોય, વીજળીનો મુદ્દો હોય, ગરીબીનો મુદ્દો હોય છે, બધા મુદ્દા હોય છે, પણ શરૂઆત આપણે ક્યારે કરશું? રોડ પર હું જોઉં છું આટલા બધા કૂતરાઓ મરી ગયા હોય, જેટલા જાનવરો મરી ગયા હોય, તો આપણે શું કરીએ કે આપણી ગાડી ટચ ન થવી જોઈએ મરેલા પશુ ઉપર. હંમેશા બધાની પ્રાયોરિટી એવી હોય છે. અને મોસ્ટલી સલાહ દેવાવાળા કેવા હોય છે કે ભાઈ આ કામ મ્યુનિસિપાલિટીનું છે, આ કામ વન વિભાગવાળાનું છે. તો મારી એવી પ્રાયોરિટી છે કે આપણે શરૂઆત કરશું, યુવાઓ શરૂઆત કરશે તો જીવનની અંદર કંઈ બદલાવ આવશે. તો બદલાવ મારે એ લાવવો છે કે આપણે રાત દિવસ લોકો માટે મહેનત કરવી છે. તમારી અત્યારે આ જે તમે મકાનો બનાવી રહ્યા છો, એમાં સૌથી મોટી ચેલેન્જ શું છે? મુશ્કેલી તો મને બધી જ આવતી હોય છે, કેમ કે હું જે ગામમાં જાઉં છું, ગામમાં શરૂઆતમાં બધા જ લોકો કહે કે ભાઈ આપણે કામ કરવા આવશું, કામ કરશું. ઘણા ગામની અંદર નથી આવતા, ઘણા ગામની અંદર લોકો આવે છે કામ કરવા, સેવા માટે આવે છે. હવે જ્યારે બેઝિકથી શરૂઆત કરીએ, હું ઘર બનાવું છું તો હું ઘર તો બનાવું છું, સાથે ટાઇલ્સ પણ નાખું છું. જે વ્યક્તિને ટોયલેટ બાથરૂમની જરૂરિયાત હોય તો હું એ પણ આપું છું. અને બેઝિક ઇલેક્ટ્રિસિટી લઈને તમામ વસ્તુ, એ વ્યક્તિને ખાલી સામાન લઈને ઘરમાં જવાનું રહે છે ત્યાં સુધીના હું કામ કરતો હોઉં છું. પણ મને કહેવાય ને, ઘણી બધી ચેલેન્જીસ આવે છે. જેમ કે અત્યારે ઉનાળો છે તો કડિયા એવા હોય છે, મજૂરો એવા હોય છે જે કોઈના બાપ હોય આવે તો એ ઊભા નથી રહેતા, એ લોકો એના ટાઈમ પર નીકળી જાય. પણ ભગવાનની દયાથી મને એટલી સરસ મજાની ટીમ મળી છે. ઉનાળામાં નો ડાઉટ 45-45 ડિગ્રી હોય છે. 190 મકાન જ્યારે બનાવ્યા, 10 મકાન જે બનાવવાના હતા ત્યારે ઉનાળો આવી ગયો. તો મને પોતાને એવો વિચાર આવ્યો કે યાર 45-45 ડિગ્રીમાં કેવી રીતના કામ થશે. તો મેં એવો વિચાર કર્યો કે આ જે 10 મકાનની શરૂઆત છે આપણે કેવી રીતના કરીએ. તો બધા કડિયાઓને મજૂરોને ભેગા કર્યા. મેં કીધું આપણે રાતે કામ શરૂ કરીએ. તો બધા કે કાંઈ વાંધો નહીં, આ સરસ આઈડિયા છે. તો અમે દિવસમાં અમે સુવાનું શરૂ કર્યું અને રાતે કામ કરવાની શરૂઆત કરી. તો કહેવાય ને કે જીવનની અંદર હર્ડલ્સ ઘણા આવતા હોય છે, પણ ભગવાને ક્યાંક ને ક્યાંક ઓપ્શન આપ્યા હોય છે. તો આ ઉનાળામાં અમે જે કામ કરવાની શરૂઆત કરી, અમે રાતે કરીએ છીએ. ભલે ઉજાગરા થાય, પણ લોકો માટે કરીએ છીએ. અને કહેવાય ને કે સારા કામના તમે નિમિત્ત બનતા હોય છે તો ભગવાન પણ તમારી સાથે હોય છે. વાહ, અહીંયા જેટલી સેવાભાવી સંસ્થાઓ આવી છે એમને મારા સંજય રાવલ તરફથી એક મેસેજ આપવો છે કે 700 વર્ષ આ દેશ પર અલગ અલગ પ્રદેશમાં મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ સનાતન સંસ્કૃતિના લોકો 85% દેશમાં જીવે છે. એ તમારા જેવી સંસ્થાઓના હિસાબે જીવે છે. એટલે આ દેશને કોઈ દિવસ કોઈ વાંધો નથી આવવાનો. અહીંયા કૂતરીને રાપ પાવાવાળો બી સંસ્થાઓ ઊભી થઈ જાય છે, અને રોડ પર રખડતા લોકોને પણ મદદ કરવાવાળા લોકો થઈ જાય છે. એટલે તમને 100-100 સલામ કે તમે આજે ખજૂરભાઈનું સન્માન કરવા માટે આજે અહીંયા આવ્યા છે. માટે તમારા બધા માટે જોરદાર આપણે તાળીઓ પાડી દઈએ. હું માનું છું કે ઘણું બધું પૂછી શકાય, સવાર સુધી બોલી શકાય, પણ આ દોડને અહીંયા અટકાવીએ છીએ. આપણે મિન્ટોસનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ ઘનશ્યામી લાખાણી ને એમની આખી ટીમ કે જે લોકોએ મને સૌથી પહેલાં વાત કરી અને આજે અહીંયા આવવા માટે આમંત્રિત કર્યો. અને આપ સુરતીઓનો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.